નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં હું ખુશાલી આપનું સ્વાગત કરું છું. ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ કે જેમાં આપને જાણવા મળશે આજનું પંચાંગ, સાથે જાણીશું દિન વિશેષ અને રાષ્ટ્રમંડળની બાર રાષ્ટ્રો વિશે, અને સૌથી મહત્વની વાત કે આપના આવશે કોલ અને આપના પ્રશ્નોનું મળશે નિરાકરણ, સાથે જ આપની જે મૂંઝવણો છે તે પણ દૂર કરશે. અને આ તમામ વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં અમારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું વીટીવીના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મહેન્દ્રભાઈ, આજનું પંચાંગ શું કહી રહ્યું છે? શ્રી ગણેશાય નમઃ. યસ્યઃ સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. શરૂઆત આજના અધિક માસની છે મિત્રો. આજના દિવસે બુધવાર, મતલબ આજે જેઠ મહિનો, એટલે અધિક મહિનાના જેઠ મહિનાના આજે શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. વૃષભ રાશિ એટલે કૃતિકા નક્ષત્ર છે, અતિગંડ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. રાશિ વૃષભ બવ અક્ષરવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એને બવ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. અધિક મહિનો ચાલુ થઈ ગયો છે. જય ગણેશ. ચોક્કસથી દિન વિશેષ આજનું શું રહેશે? ભગવાન શ્રી માધવને યાદ કરવાના હોય ત્યારે આ અધિક મહિનાને આપણે યાદ કરતા હોઈએ છીએ. કહ્યું કે યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. આમ તો એમ કહેવાય છે કે સર્વ વિષ્ણુમયમ જગત, આખું જગત વિષ્ણુના મય છે. પણ એમાંય જ્યારે આપણે કાલગણના કરતા હોઈએ મિત્રો, ત્યારે કાલગણનાની અંદર બે ગ્રહોને પ્રાધાન્ય આપણે આપીએ છીએ. એક સૂર્યને પ્રાધાન્ય આપીએ છીએ અને એક ચંદ્રને પ્રાધાન્ય આપીએ છીએ. અધિક મહિનાનું મહત્વ તો છે જ, પણ અધિક મહિનો શેના કારણે બને છે એ પણ આપણે જરા જાણવું પડશે, અને એ પણ જ્યોતિષની દ્રષ્ટિએ જાણવાનું છે. તો ચંદ્રની જે ગતિ છે એને ચાંદ્રસૌર કહેવામાં આવે છે, અને સૂર્યની ગતિ છે એને સૂર્યસૌર કહેવામાં આવે છે. તો આ બંને સૌર્ય સંક્રાંતિ છે. હવે બીજું, સૂર્ય સિદ્ધાંત પ્રમાણે તમે જોજો, આપણે કલાક કહીએ, કલાક પછી શું આવે કે મિનિટ આવે, મિનિટ પછી શું આવે તો કે સેકન્ડ આવે, સેકન્ડથી પછી આપણું ગણિત કામ કરતું નથી. ત્યારે તમે જ્યોતિષ શાસ્ત્રમાં જોજો, કાલગણનાની અંદર જોજો કે આપણું જે સૂર્ય જે માસ છે, સૂર્ય જે સૌર વર્ષ છે એ 365 દિવસ 15 ઘટી 31 પલ 56 વિપલ અને 57 પ્રતિપલ. તમે વિચાર તો કરો, બાલની ખાલ ઉતારવાની વાત છે. આટલું ઝીણું સંક્ષિપ્ત આપણું ગણિત છે. લોકો એમ કે અમે જ્યોતિષને નથી માનતા. ફલિત જ્યોતિષમાં કદાચ સિદ્ધાંતોમાં ફેરફારો હોઈ શકે, પણ કાલગણનાની જે આપણે વાત કરી રહ્યા છીએ એમાં તો બાલનીએ ખાલ ઉતારવાની વાત છે. મતલબ કે ઘટી એટલે કે 12 મિનિટ એટલે 24 મિનિટ ગણતરી કરતા હોઈએ છીએ આપણે. તો આ પ્રમાણે આપણને સૌર વર્ષ જોવા મળે છે. હવે ચંદ્ર વર્ષની જ્યારે વાત કરીએ તો એ ચંદ્ર વર્ષ છે 354 દિવસનું, 22 ઘટી અને 1 પલ અને 24 વિપલ છે. તો હવે આ પ્રકારે બંનેની ગણનામાં 11 દિવસનું દર વર્ષે અંતર પડે છે. તો એનો મતલબ એવો થાય કે એક વર્ષની અંદર 11 દિવસની ગણનામાં ભેર થતો હોય ત્યારે 3 વર્ષે આપણને એક મહિનો વધારાનો ઉમેરવો પડે. તો એનો મતલબ કે આ આપણી કાલગણના છે. તમે જોજો, લીપ ઇયર આપણને જોવા મળે છે, કોઈ મહિનો 31નો, કોઈ મહિનો 30નો આપણને જોવા મળે છે. તો અંગ્રેજી તારીખો પ્રમાણે કદાચ આપણે સેટ કરી શકીએ છીએ, પણ બીજા બધા તમે વર્ષમાં જોજો, મુસલમાનોમાં તમે જોજો કે એમાં રમઝાન જે છે ક્યારેક કાર્તક મહિનામાં આવે, ક્યારેક પોષ મહિનામાં આવે, ક્યારેક ચૈત્ર મહિનામાં આવે, ક્યારેક ભાદરવામાં આવે, ક્યારેક એનું બંધારણ નક્કી, કારણ કે ત્યાં ચાંદ્રસૌરને મહત્વ વધારે આપવામાં આવે છે. જેના કારણે કાલગણનામની અંદર આપણા તમે વ્રત જુઓ, આપણા તમે તહેવારો જુઓ, દરેક વસ્તુઓમાં આપણને ઋતુઓ પ્રમાણે આપણને તહેવારો જોવા મળે છે. અને એ ઋતુઓની તહેવારને વાતને વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે આ અધિક મહિનાનું આપણા શાસ્ત્રોએ સર્જન કર્યું છે. તો એનો મતલબ એવો થયો કે આ અધિક મહિનો આપણને આ રીતે દર 3 વર્ષે મળે છે. વૈશાખથી માંડીને આસો મહિના સુધીમાં જ અધિક મહિનો આપણને જોવા મળે છે. તો આ વખતે જે અધિક મહિનો છે આપણને જ્યેષ્ઠ મહિનાનો મળ્યો છે. તો આ 16 જૂનથી માંડી અને 16 મેથી માંડી અને 13 જૂન સુધીનો આપણો આ સમય છે. બીજું, 2007માં આ અધિક મહિનો આપણને જેઠ મહિનામાં જોવા મળ્યો હતો. 10 વર્ષ પછી આપણને અધિક મહિનો ફરીથી પાછો આ જેઠ મહિનામાં જોવા મળે છે. હવે આ વાત અધિક મહિનાની થઈ. અધિક મહિનાને આપણે મલમાસ કહેવામાં આવે છે. તો મલમાસ રોતો રોતો ભગવાન શ્રી નારાયણ પાસે ગયો. ભગવાનને કીધું મને બધા મલમાસ કહે છે, ત્યારે ભગવાને પોતાના એના ચરણમાં સ્વીકાર્યો અને એને પોતાનું નામ આપ્યું, એટલે એનું નામ થયું પુરુષોત્તમ માસ. તો પુરુષોત્તમ માસની અંદર શું કરવું જોઈએ? તો કે ભગવાન શ્રી હરિની ઉપાસના કરવી જોઈએ. તો ભગવાન શ્રી હરિની ઉપાસના કઈ રીતે કરવી જોઈએ? સારા ફળની અપેક્ષા રાખવા માટે. દરેક મનુષ્ય કર્મ તો કરતો જ હોય છે, પણ સત્કર્મ જ્યારે કરતો હોય ત્યારે એના પુણ્યદાયી ફળને પ્રાપ્ત થતા હોય છે. દુષ્કર્મ કરતો હોય ત્યારે ક્યારેક ને ક્યારેક કરેલા કર્મના બદલા દેવાતો પડે છે, અને દેવાતો પડે અંતે હવને નડે. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે અધિક મહિનાની અંદર, એક મહિનાની અંદર જે કંઈ દાન પુણ્ય કરો, એમ તો એમ કહેવાય છે કે સરસ્વતીમાં નાવાનું પુણ્ય તમને ઘરે બેઠા સ્નાન કરો તો પણ પ્રાપ્ત થાય છે. એ સાથે સાથે કોઈ પણ દેવ મંદિર હોય, તીર્થ હોય, નદીનો કાંઠો હોય અને ત્યાં બેસીને ભગવાન શ્રી હરિનું તમે સ્મરણ કરો તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી શકાય. શૈવ સંપ્રદાયવાળા રુદ્રીનો પાઠ કરી શકે છે, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરી શકે છે, રુદ્રાભિષેક કરી શકે છે, જેની જેની શક્તિ અને જેની જેની ભાવના છે. પણ મતલબ એવો થાય કે અધિક મહિનાની અંદર, આમ તો કહેતો મધુશ્ચ માધવશ્ચેવ, દરેક મહિનાને પોતાના નામો છે,
ચંદ્રમાસ પ્રમાણે તમે જોજો કે જે મહિનામાં કૃષ્ણ પક્ષની પ્રતિપદા બીજા દિવસે તમને કૃતિકા નક્ષત્ર જોવા મળે એટલે એનું નામ કૃતિકા છે. મુક્ષર જોવા મળે એટલે માક્ષર છે, પુષ્ય જોવા મળે એટલે પોષ છે, મઘા જોવા મળે એટલે મહા છે. તો એ પ્રમાણે દરેક નક્ષત્રો પ્રમાણે દરેક મહિનાના નામ છે. પણ એક જ મહિનો એવો છે કે જેને ભગવાન શ્રીહરિએ સ્વીકાર કર્યો હોવાના કારણે એનું નામ છે પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ એકલો નથી, પૂર્ણ પુરુષોત્તમ છે. તો આવા સમયે પૂર્ણ પુરુષોત્તમના સમય દરમિયાન જે વ્યક્તિ ચાર વસ્તુને ધ્યાનમાં આપણે રાખવાની છે, એક તો સવારમાં ઉઠી અને સ્નાનાદિ જ્યારે કર્મ કરતા હોઈએ તો તીર્થ સ્નાનનું વધારે મહત્વ આ સમય દરમિયાન બતાવવામાં આવેલું છે. અધિક મહિનાની અંદર વહેતી નદીમાં જે લોકો સ્નાન કરે, તળાવની અંદર જે લોકો સ્નાન કરે એના પુણ્યમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. સ્નાન પછી સીધું જ આવે છે દાન, પછી આવે છે તપ અને પછી આવે છે ઉપાસના. તો સ્નાન પછી દાનનો પણ મહિમા બતાવવામાં આવે છે. તો એમ કહેવાય છે કે અધિક મહિનાની અંદર જે માલપુઆનું દાન કરે એને સારા પરિણામોની પ્રાપ્ત થાય છે. તો માલપુઆનું દાન શેમાં કરવું? તો બોલે કાંસાના પાત્રની અંદર માલપુઆનું દાન કરવામાં આવે તો પરિણામ સારા પ્રાપ્ત થાય, આવી વાત આપણને જોવા મળે છે. એ ઉપરાંત તલનું દાન થઈ શકે છે, ઘણી બધી પાણીનું દાન થઈ શકે છે, કુંભદાન, જલદાન બધું થઈ શકે છે. ઘણી બધી દાનની મહિમા પણ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે. મંત્ર જ્યારે કરવાની ઈચ્છા થાય ત્યારે ઈષ્ટદેવની ઉપાસનામાં જે કંઈ આપણને મંત્ર આવડતો હોય એ મંત્ર અહરની ત્રિકાળ સંધ્યા જેને કહી શકાય, સવારમાં કરી શકાય, બપોરે કરી શકાય અને સાંજે સંધ્યા સમયે કરી શકાય. ત્રણ કાળ દરમિયાન જેનું તમારે સ્મરણ કરવું એ કરજો, કારણ કે જે કંઈ સ્મરણ કરશો એક ગણું કરશો તમને હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય એવો અધિક મહિનો છે. નીચે બેસી અને ભોજન કરવું જોઈએ બને ત્યાં સુધી, ડાઇનિંગ ટેબલનો ઉપયોગ ન કરવો. રાત્રે પથારીમાં નીચે ઊંઘવાથી પણ સારા ફાયદાઓ તમને જોવા મળે, બને તો એક ટાઈમનું ભોજન બપોરનું કરવું, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. આવી ઘણી બધી બાબતો આપણે જોવા મળે છે. અસત્ય ન બોલવું, મતલબ ઓછું બોલવું પણ સાચું બોલવું, આ પણ ભાવ રાખવો. કોઈના પ્રત્યે ઈર્ષા ના કરવી, કોઈના પ્રત્યે દ્વેષ ના કરવો, આ પણ ભાવ રાખવો. જે કંઈ કરીએ એમાં સહકારની વૃત્તિ રાખી, દરેક વ્યક્તિઓ આપણને સારો સહકાર આપે, આપણું એવું સર્જન બને, આપણો એવો વ્યવહાર બને, આપણે અધિક મહિનામાં જો કરીએ તો સારા પુણ્યની પ્રાપ્તિ થાય. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ. 18 પુરાણની રચના કરનાર ભગવાન વ્યાસ બે શબ્દ બોલ્યા છે. શું? કે પરોપકાર પુણ્યાય પાપાય પરપીડને. કોઈ પણ વ્યક્તિને કારણ વગરની પીડા આપો છો, જગતમાં એના જેવું કોઈ પાપ નથી, અને કોઈ પણ વ્યક્તિને કારણ વગરની તમે એને સારું સુખ આપી શકો છો, એના જેવું કોઈ પુણ્ય નથી. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને અધિક મહિનાને જો આપણે મનાવીએ તો ખૂબ જ સારા પરિણામો આપણને અધિક મહિના દરમિયાન પ્રાપ્ત થાય. આવો પુરાણ પુરુષોત્તમ માસ એટલે કે આપણા માટે કથા વાંચન માટે પણ સારો છે. ભાગવતની કથા હોય, હરિવંશની કથા હોય, રામાયણની કથા હોય, ભાગવત સાથે સાથે મહાભારતની કોઈ પણ કથા, પણ એનું શ્રવણ કરો, એનું મનન કરો, એનું ચિંતન કરો, એનું અધ્યયન કરો, અને ત્યારબાદ ભગવાન શ્રી હરિના ચરણની અંદર શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, આ નવધા ભક્તિ છે, નવધા ભક્તિ તરફ ગતિ કરો. એક એક દિવસ આપણા સૌ માટે નૂતન અને નવા પ્રકાશ સાથેનો પ્રદાન મળે, આપણને ભગવાન શ્રી હરિના આશીર્વાદ મળે, આપણા ઈષ્ટદેવની કૃપા થાય. આવો પવિત્ર મહિનો જ્યારે શરૂ થઈ ગયો છે, ચાંદ્રમાસ અને સૌરમાસના આધારે બનતો આ અધિક મહિનો આપણા સર્વ માટે પૂર્વ અને પુણ્યદાયી બને એવી જ શુભકામનાઓ. જય ગણેશ. ચોક્કસથી પ્રભાતના પહેલા કોલર જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. પદ્માબેન જોડાયા છે મણિનગરથી. પદ્માબેન, આપનો પ્રશ્ન પૂછો, સાથે જ આપની વિગતો પણ જણાવશો. હેલો, પ્રભાતના પહેલા કોલર કેમ આમ ધીમા પડ્યા? લાગે છે કે આ સંપર્ક કટ થઈ ગયો છે. બીજા એક કોલર જોડાયા છે પોરબંદરથી, દિનેશભાઈ જોડાયા છે. દિનેશભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા મહેન્દ્રભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા મહેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હું જયારે પ્રશ્ન પૂછું ત્યારે તમે જે જવાબ આપો એ પ્રમાણે વર્તું તો બહુ મારો કાર્ય સિદ્ધ થઈ જાય છે. આજ વર્ષ દિવસ પછી પ્રશ્ન પૂછું છું. મારી પેટી વિશે છે. અંકિતા નામ છે, 30/6/97 ને સાંજે 6 વાગે ને જન્મ સ્થળ પોરબંદર. બરાબર. હવે એની પીજીડીસી એ કરી લીધું છે, એની બીએડ માં ફોર્મ ભર્યું છે. તો બીએડ કરાવવું કે એને એમએસસી આઈટી કરાવવું કોમ્પ્યુટર નું? શુક્ર કર્ક રાશિમાં ભાગ્યસ્થાનમાં છે, તો કોમ્પ્યુટર અથવા કોમ્પ્યુટર જેમાં ઉપયોગ થતો હોય એવી કોઈ પણ ક્ષેત્રની અંદર વિદ્યા અભ્યાસની અંદર શુક્ર એને સારી સફળતા અપાવે. સૂર્ય અને બુધ સાથે હોવાના કારણે તમે જે કહ્યું છે એ પ્રમાણે કોમ્પ્યુટર અથવા કોમ્પ્યુટરના કાર્યક્ષેત્રની અંદર સારી સફળતા અપાવે, પણ થોડી મહેનત એને વધારે કરવી પડે. એનું કારણ હું તમને કહું કે ભાગ્યસ્થાનનો જે માલિક છે એ ચંદ્ર છે, અને ચંદ્ર અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો 6ઠા સ્થાનની અંદર બેઠેલો છે. મતલબ કે મનોબળ થોડું નબળું આપે, પણ સરવાળો તો એ કહી શકાય કે શુક્ર પ્રધાન જે કંઈ અભ્યાસક્રમ હોય એ અભ્યાસમાં આપ આગળ વધજો, ચોક્કસ સારી સફળતા મળશે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે આપ જોડાઈ રહ્યા છો, આવી રીતના આવી રીતે જોડાતા રહેજો અને રાજીપો વ્યક્ત કરજો. જય ગણેશ. વિશ્વગીરથી મૌલિકનો ફોન છે. મૌલિકભાઈ, આપનો પ્રશ્ન પૂછો, સાથે જ આપની વિગતો પણ જણાવશો. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. બોલા મહેન્દ્રભાઈ, જન્મ તારીખ છે 16/8/1990. સમય? સમય મહેન્દ્રભાઈ એક્ઝેક્ટ ખ્યાલ નથી. બરાબર. શું પ્રશ્ન છે મહેન્દ્રભાઈ? સિંહ રાશિમાં આટલી બધી તકલીફો કેમ પડી છે આપણે? મને તો, પણ તમારી સિંહ રાશિ ક્યાં આવે છે?
તો સાહેબ આપણે સી રાશિ ઉપર જ નામ રાખેલું. 16/8/1990 ને? હા 16/8/1990 માં મિથુન રાશિ આવે. શ્રાવણ મહિનાના વદની 11 ને ગુરુવાર નો જન્મ છે. તમારી તારીખ જો સાચી હોય તો તમારે મિથુન રાશિ જોવાની. અને મિથુન રાશિ વાળાને બીજા સ્થાનમાં કર્ક રાશિની અંદર રાહુનું પરિભ્રમણ આ વર્ષ એના માટે થોડું તકલીફવાળું દેખાય છે. એ ઉપરાંત ધનરાશિની અંદર પરિભ્રમણ કરતો શનિ મહારાજ ક્યારેક સારી સફળતા આપે, ક્યારેક નિષ્ફળતા આપે. તુલા રાશિમાં રહેલો ગુરુ પણ ક્યારેક ક્યારેક આગળ, કારણ કે શત્રુ ક્ષેત્રીય ગુરુ છે. તો આવા સમયે તમારે ચિંતન કર. આજુ અધિક મહિનો આવી ગયો છે આપણી પાસે. એક મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની દરરોજ 11 માળા અથવા 21 માળા તમે કરો અને મહિના પછી જોજો, તમને પરિણામ સારું મળશે. સાકર, ખાંડ અથવા કોઈ પણ સફેદ વસ્તુનું તમે દાન કરશો તો તમને ખૂબ જ સારી સફળતા મળશે. કોઈ પણ વ્યક્તિ, નાના બાળકો હોય, ગરીબ પરિવારના હોય અને એને દૂધની જો જરૂર પડતી હોય તો આ એક મહિના દરમિયાન તમે જો દૂધનું દાન કરો તો પણ તમને ખૂબ જ સારી સફળતા મળે. આપણે દૂધ માટે મોટાભાગે તમે જોજો કૂતરાને પીવડાવતો હોય, ગમે પણ માણસોમાં અમુક વ્યક્તિઓ એવા છે કે જેના સુધી દૂધ પહોંચી શકતી નથી. તો પૌષ્ટિક આહાર દરેક વ્યક્તિઓ સુધી પહોંચે એક મહિના દરમિયાન તમે આ રીતના પ્રયત્ન કરશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. મિથુન રાશિ અહીંયા કુંડળીમાં બતાવી રહી છે. સિંહ રાશિ કદાચ તમારું નામ પ્રમાણે છે, પણ અહીંયા રાશિ તમારી તમારી તારીખ પ્રમાણે મિથુન બતાવી રહી છે. જય ગણેશ. અમદાવાદથી ચંદ્રિકાબેન નો ફોન છે. ચંદ્રિકાબેન, આપની વિગતો જણાવો, સાથે જ આપનો પ્રશ્ન પણ જણાવો. હા, અમારે મારા દીકરા માટે કાર લેવી છે. એનું નામ છે રિગ્નેશ પરીખ અને જન્મ તારીખ છે 25/11/89. સમય 9:45 સવારે. અને કાર લેવી છે, જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. કાર લેવાના પૈસા ભેગા કરી રાખ્યા કે લોન થી લેવાની છે? લોન થી લેવાની છે. કેટલા પૈસા ભેગા કર્યા? ડાઉન પેમેન્ટ તો આપવું પડશે ને. જુઓ, મંગળ ચંદ્ર સાથે એકાદશ સ્થાનની અંદર મતલબ વાહનના યોગો સારા ઉભા તો કરી રહ્યો છે. ચોથું સ્થાન છે એનો સ્વામી બૃહસ્પતિ કહેતા ગુરુ છે. ગુરુ અહીંયા જો કુંડળીમાં જો જોવા જઈએ તો એ પોતે બેઠેલો છે અધિશત્રુ બની અને મિથુન રાશિમાં 7મા સ્થાનની અંદર. તો કોઈ પણ વાહન ખરીદવાનું તમારે હોય તો અધિક મહિનાની અંદર તો વાહન નવું ખરીદાય નહીં, અધિક મહિનાની નવું વસ્ત્ર ખરીદાય નહીં, અધિક મહિનાની અંદર કોઈ નવા માંગલિક પ્રસંગો ના થાય. તો આવી બધી વસ્તુઓ આપણને અધિક મહિનામાં જોવા મળે છે. અધિક મહિનામાં ઘર પોતાનું જો લેવાનું તો ઘર ના બદલાય, અધિક મહિનામાં મુંડન ના થાય, યજ્ઞોપવિત સંસ્કાર ના થાય, આવી બધી વસ્તુઓ અધિક મહિનામાં ના થાય. તો આવા સમયે એક મહિના પછી એટલે કે જ્યેષ્ઠ મહિનો આવતો હોય ત્યારે અથવા તો અષાઢ મહિનાની બીજના દિવસે વાહન ખરીદવા માટેના પ્રયત્ન કરજો, સારી સફળતા મળશે. લોનવાળું જ્યારે વાહન લેવાનું હોય ત્યારે ધનરાશિનો શનિ એ દેહભાવની અંદર છે. આ શનિની ત્રીજી દ્રષ્ટિ પરાક્રમ સ્થાનમાં, 7મી દ્રષ્ટિ પડે છે 7મા સ્થાનની અંદર અને 10મી દ્રષ્ટિ પડે છે એના કર્મ અને આજીવિકાની ઉપર. જ્યારે લોન લેવાની અંદર વિચાર કરજો કે ભાઈ આ લોન ભરપાઈ થશે, કારણ કે એનું કારણ એ તમને બતાવું કે ક્યારેક ક્યારેક આપણે તીવ્રતા આવે છે તો ક્યારેક ક્યારેક મંદી આવી જતી હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો કે જો વાહનના યોગ તો ખૂબ જ સારા છે, આગળ જતા લઈ લેજો, ભગવાન ગણપતિનું સ્મરણ કરીને લાભ થશે. જય ગણેશ. જેતપુરથી સોનલબેન નો ફોન છે. સોનલબેન, આપનો પ્રશ્ન જણાવો, સાથે જ આપની વિગતો પણ જણાવો. જય ગણેશ. હા જય ગણેશ. મહેન્દ્રભાઈ, મારે બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ 15/5/99, 14 તારીખે રાત્રે. હા હા, 15/5/99. સમય? સમય વેલી સવારે 3:15. પરોડિયા 3:15. જન્મ સ્થળ? જેતપુર. શું પ્રશ્ન છે? બાબા નું નામ શું? અભિષેક. અભિષેક, શું પ્રશ્ન છે બેન? ધંધા વિશે, કે ભણવામાં કેવો રહેશે? ભણવામાં કે ધંધામાં? અત્યારે શું કરે છે? અત્યારે ધંધો કરે છે. શેમાં? લેણું છે. પણ ભાગ્યસ્થાનનો જે માલિક છે એ મંગળ છે, મંગળ બેઠેલો છે 8મા સ્થાનની અંદર. તો એના ચડાવ ઉતાર તમને જોવા મળશે અભ્યાસની અંદર. હવે કોઈ 5મા સ્થાનમાં કર્ક રાશિનો રાહુ છે એટલે હવે કોઈ વધારે અભ્યાસના યોગો એની કુંડલીમાં દેખાતા નથી, પણ સ્વભાવની ઉગ્રતા એને નુકસાન કરાવી રહી છે. પોતાના પણ જેને કહેવાય કે હું કરું એ જ સાચું, ઘણી વખત ગાડા એટલે કૂતરું જાણે હું જ ભાર ઝીલું છું. ઘણી વખત આવી વૃત્તિ એને નુકસાન ન કરાવે, કારણ કે સમાજમાં બેસવું છે, કુટુંબની અંદર બેસવું છે, તો સમાજના અને કુટુંબના થઈને રહેવું પડશે, એકલાપણું નહીં ચાલે. તો એવા સમયે ભગવાન ગણપતિ તમને યાદ કરો તો ગણપતિની તમને સારામાં સારી ફળ પ્રાપ્તિ માટે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની દીકરો તમારો દરરોજ જો 1 માળા કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. 1 માળા દરરોજ ન કરી શકાય તો દર મંગળવારના દિવસે 11 માળા કરે તો પણ એને સારી સફળતા મળે.
પડે, સાથે સાથે આકડાના મૂળની અંદર કોઈ પણ ઠંડુ પાણી ને એમાં ખાસ કરીને જે ગળપણ ઉમેરેલું હોય, ગોળ કે ખાંડ ઉમેરેલું પાણી હોય તો એ આકડામાં ચડાવીને સંકટ નાશન ગણેશ સ્તોત્રનું પારાયણ કરે. નજીકમાં ભગવાન ગણપતિનું મંદિર આવતું હોય ત્યાં દર મંગળવારના દિવસે ધરો ગોળ અને જાસૂદનું પુષ્પ ભગવાન ગણપતિને ચડાવી અથર્વશીર્ષનો પાઠ કરે. આવી બધી બાબતોમાં એને સારા ફળની પ્રાપ્તિ થશે. ઉત્તમ ભાગ્યની પ્રાપ્તિ માટે, ફળપ્રાપ્તિ માટે મંગળનું રત્ન આવે છે પરવાળું, અને ત્રિકોણ આકારનું આવે છે, એને જમણા હાથની ત્રીજી આંગળીમાં જો પહેરાવવામાં આવશે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. અનુબેન જોડાય છે જામનગર થી. અનુબેન, આપનો પ્રશ્ન પૂછો, સાથે જ આપની વિગતો પણ જણાવશો. જય ગણેશ. મારા ભાણેજ માટે પૂછ્યું છે, રાકેશભાઈ ભટ્ટ. જન્મ તારીખ? જન્મ તારીખ 6/7/1980. જન્મ સમય રાતના 3:30 બરાબર 20 મિનિટ, 3:20. જન્મસ્થળ? જન્મસ્થળ છે તરસાઈ, જામજોધપુર તાલુકાનું. બરાબર છે. શું પ્રશ્ન છે? પ્રશ્ન એને, શરીરમાં સોરાયલિસિસ નીકળ્યું છે ને, મગજ બહુ ગરમ રહે છે, અને એના પત્ની ને બી થાઇરોઇડ થઈ ગયો છે, ને બંને માણસ ને ડાયાબિટીસ થઈ ગઈ છે. મંગળાય નમસ્તુભ્યમ સર્વ મંગળદાયક વાયનેન ચ સંતુષ્ટમ કૃત્વમ મે મનોરથા. ઘણી વખત જ્યાં દવા કામ કરતી હોય છે ત્યાં તો કરે જ છે, પણ દવાની સાથે સાથે દુવા પણ કામ કરતી હોય છે. અને એટલા માટે જેમ કહેવાય છે કે ગામના ડોક્ટરો જ્યારે દર્દને દૂર ન કરી શકે ત્યારે માતા નજર ઉતારીને બાળકના દર્દને દૂર કરી શકતી હોય, આવી તાકાતવાળી કોઈ વ્યક્તિ હોય તો એના પરિણામો આપણને સારા મળતા હોય છે. રાહુ મહારાજ શનિ સાથે ચોથા સ્થાનની અંદર છે, તો તમે જે રોગ વર્ણવ્યા એ પ્રમાણે ચોથા સ્થાનમાં રહેલો આ રાહુ શનિ સાથે શ્રાપિત યોગ કરી રહ્યો છે, તો શ્રાપિત યોગના દોષના કારણે શારીરિક પીડાઓ અનુભવાય છે. બીજી વસ્તુ છે કે કર્ક રાશિની અંદર ગુરુ અહીંયા ઉંચનો બનેલો છે, બુધ સાથે યુતિમાં છે, તો બુધ અને ગુરુ બંને તૃતીય પરાક્રમ સ્થાનમાં સારા નહીં, કારણ કે બુધની ગુરુની પાંચમી દ્રષ્ટિ પડે છે રોગ અને શત્રુના સ્થાન ઉપર. પણ ક્યાંક ને ક્યાંક મંગળ વૃષભ રાશિનો હોવાના કારણે સ્વાભાવિક ઉગ્રતા, કારણ વગરનો ક્રોધ, માનસિક ચંચળતા, જે જગ્યાએ એમને બેસવાનું હોય, જે જગ્યાએ ઉઠવાનું હોય, જે જગ્યાએ એમને વધારે સમય પસાર કરવાનો હોય, એ જગ્યા જ્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ખરાબ દેખાતી હોય તો આ બધું બદલવા માટે પ્રયત્ન કરો. દર મંગળવારના દિવસે કોઈ પણ ઘઉંના જે જવારા આવે છે, જવારાના રસનું જો સેવન કરે તો એમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. એ ઉપરાંત કુંડળીની અંદર જો જોવા જઈએ તો ચંદ્ર સિવાયના બધા જ ગ્રહો રાહુ અને કેતુની ઉપર આવી જાય છે, મતલબ કે ક્યાંક ને ક્યાંક સારી ફલશ્રુતિ માટે કાલસર્પ યોગના દોષનું વિધિવત નિવારણ થાય તો વધારે સારા પ્રયત્ન કરો. મહાદેવજીની ઉપાસના વધારે વધારે થાય તો ડાયાબિટીસ નહીં, કોઈ પણ પ્રકારના રોગ હોય, પણ હે ત્રંબકમ મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં, આ મંત્ર ખૂબ જ અક્ષીર મંત્ર છે જેને આપણે મહામૃત્યુંજય તરીકે ઓળખીએ છીએ. આ મંત્રનું યથાયોગ્ય સેવન કરે, પાઠ કરે, મહાદેવજીની પૂજા કરે, ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. ચોક્કસથી મહેન્દ્રભાઈ પંડ્યા અત્યારે હાલ ઉપસ્થિત છે સ્ટુડિયોમાં અને તેમની સાથે ચર્ચાનો દોર પણ યથાવત છે. સાથે જ રાશિમંડળની જે 12 રાશિઓ છે તેના વિશે પણ વાત કરીશું, પણ રોકાઈશું ભવિષ્ય દર્શનમાં એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા અત્યારે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, સાથે જ આપના કોલ્સ પણ ઘણા સારા આવી રહ્યા છે અને આપના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ પણ થઈ રહ્યું છે. પણ હવે વાત કરીશું રાશિમંડળની રાશિઓ વિશે. મહેન્દ્રભાઈ, રાશિમંડળની 12 જે રાશિઓ છે તેમાંથી પ્રથમ 6 રાશિ આજનો દિવસ શું કહી રહી છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવઃ તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. મેષ રાશિની જો વાત કરવામાં આવે તો આજના દિવસે મેષ રાશિવાળા જાતકોને માનસિક શાંતિનો અનુભવ થશે. ખર્ચનું પ્રમાણ કદાચ થોડું વધે તેવી શક્યતાઓ છે. નોકરિયાત વર્ગને સારી પ્રગતિ દેખાય. વ્યવસાયમાં ધનલાભ થાય. માતાના આશીર્વાદથી, સારા આશીર્વાદથી ધનપ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે. આજના દિવસે પીપળે જળ ચડાવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય કહી સૂતરનો તાર પીપળે વીંટવાથી એક વસ્ત્રદાનનું પુણ્ય પ્રાપ્ત થાય અને સારા ફળની આજે તમે અપેક્ષા રાખી શકો છો. તો વાત કરી લઈએ વૃષભ રાશિની. બહુ અક્ષરવાળા વૃષભ રાશિવાળા જાતકોને કદાચ આજે માનસિક થોડી પરેશાની રહેશે. કામકાજમાં કદાચ થોડી મહેનત પણ વધારે કરવી પડે. ધંધાકીય ક્ષેત્રમાં તો સામાન્ય ફાયદો દેખાય છે, નાણાકીય થોડીક તંગી અનુભવાય. આવા સમયે લક્ષ્મી નારાયણા ભ્યામ નમઃ આ મંત્ર તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. ચાંદીનો સિક્કો આજે તમારા પીવાના પાણીની અંદર મૂકી દો અને એ જળ આખા દિવસ દરમિયાન પરિવાર સાથે તમે પીવો, તમને સારી સફળતા મળશે. સાયંકાળ થાય તો ચોખામાંથી બનાવ્યો ચોખાનો જે લોટ છે એમાં સહેજ ખાંડ નાખી અને કીડિયાગુરુ પૂરજો, તમારા માટે ભાગ્યની ઉન્નતિ માટે એ સારું રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો કચ્છગ મિથુનમ પ્રોક્તા. પુરુષાર્થ જે કરી રહ્યા છો એ ફળદાયી બનશે. કોઈ પણ ઊંચી પોસ્ટવાળાની ઓળખાણ તમારા માટે ખૂબ જ લાભદાયી બનશે આજના દિવસ માટે. પરેશાનીઓમાંથી ખૂબ જ સારી મુક્તિ મળશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ નવી આવકના યોગ બની રહ્યા છે.
ફણગાવેલા મગનું સેવન કરજો બપોરના ભોજનની અંદર અને બને ત્યાં સુધી એક ટાઈમ ભોજન કરી અને સાંજનું જે ભોજન વધે કોઈ ગરીબને દાનમાં આપજો મિત્રો તમારો દિવસ આજે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. કર્ક રાશિ ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે નવા કામકાજમાં ખૂબ જ સારા લાભ થાય, નજીકના સંબંધીઓનો સહયોગ પણ થાય અને વિયોગ પણ થાય તેવી પણ શક્યતાઓ છે. પ્રમોશન હોય કે પગાર વધારાની વાત હોય તો તકો તમને સારી મળશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે, ધંધાની અંદર સારી આવકના યોગ પણ બની રહ્યા છે. બે જ જગ્યાની પૂજા તમારા માટે જે શ્રેષ્ઠ રહેશે, એક પીપળાને પૂજો અને એક તુલસીને પૂજો અને શ્રીહરિનું સ્મરણ કરો, કારણ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર તમારા માટે આજનો શ્રેષ્ઠ મંત્ર રહેશે. સિંહ રાશિ મન એટો જેના અક્ષર છે આવા જાતકો માટે કામકાજની શરૂઆત મિત્રો થોડી ધીરજથી કરજો, કોઈ પણ કામમાં ઉતાવળ ન કરતા. મિત્રો સાથે થોડો મતભેદ રહેશે, માનસિક થોડો તણાવ પણ રહેશે. આવી બાબતોની અંદર ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી અને ભગવાન શ્રી શાલિગ્રામની જો પૂજા આજના દિવસ માટે તમારા હાથે થશે તો ખૂબ જ સારી સફળતાના તમે ભાગીદાર બનશો. કન્યા રાશિની વાત કરીએ તો પઠ અને ણ અક્ષરવાળા જાતકો માટે કામકાજની સફળતા માટે સંઘર્ષ થોડો કરવો પડશે, સ્વજનોથી થોડી પરેશાની રહેશે. કામકાજમાં મહેનત પછી ધનની ફળ પ્રાપ્તિ થશે. કોઈ પણ રોકાણ કરવાનું હોય તો આમ તો અધિક મહિનો ચાલી રહ્યો છે, નવા રોકાણ તો ન થાય તો વધારે સારું, પણ કરવા પડે તો પણ થોડું ધ્યાન રાખી અને કરવા એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિવાળા જાતકો ગાયને લીલું ઘાસ ખવડાવે અથવા અવાળો અથવા તો જ્યાં પાણીની વ્યવસ્થા હોય ત્યાં ઢોરાઓ માટે પાણીની વ્યવસ્થા કરે તો એના માટે ખૂબ જ શ્રેષ્ઠ સફળતાવાળો આજનો દિવસ મળશે. જય ગણેશ. ચોક્કસ. આ સિવાય પણ બાકીની જે 6 રાશિ છે તેના વિશે પણ વાત કરીશું, પણ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો વીટીવી. વેલકમ બેક. મહેન્દ્રભાઈ પંડ્યા ઉપસ્થિત છે. મહેન્દ્રભાઈ, બાકીની જે 6 રાશિ છે રાશિમંડળની તેના વિશે પણ જણાવશો કે આજનો દિવસ તેમના માટે કેવો રહેશે. 6 રાશિઓની અંદર તુલા રાશિ એટલે 7મી રાશિ છે. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ માટે કોઈ પણ કામ કરો તો આયોજન વાળું કરજો. ઘણી વખત આપણને એમ થાય કે આયોજન વગરનું કામ છે, લાવો હાથમાં આવ્યું કરી નાખીએ, પણ પછી એ કામમાં નિષ્ફળતા મળે ત્યારે પરેશાનીઓ વધતી હોય છે. આવું ન થાય એના માટે આજે કાળજી રાખવી પડશે, રોજગારીમાં નવી તકો મળશે. તમારી બુદ્ધિશક્તિનો વધારે વધારે ઉપયોગ કરજો આજના દિવસ માટે, કારણ કે મહેનતના પ્રમાણમાં ફળ સારું મળવાનું હોય પણ પોતાની બુદ્ધિશક્તિ દ્વારા જ આ ફળની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિ એટલે 9 અને 10 ના અક્ષર છે એવા જાતકો માટે દેવામાંથી મુક્તિ મળે અને રાહત થાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. શેરબજારમાં સારો લાભ થાય, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે, યાત્રા પ્રવાસના પણ યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. તો આ છે વૃશ્ચિક રાશિ. ધનરાશિની વાત કરીએ, ભ ધ ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે સંતાન વિષયક થોડી તકલીફ રહેશે, મહત્વના કાર્યમાં વિલંબ રહેશે, સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું રહેશે, વ્યવસાયના કામોમાં નવી તકો મળે તેવા પણ યોગો ચંદ્રબળના આધારે ધનરાશિના જાતકોને પ્રાપ્ત થશે. ધનરાશિ પછી આવશે મકર રાશિ જેના અક્ષર છે ખ અને જ. મકર રાશિવાળા જાતકોને થોડીક માનસિક બેસેની આજના દિવસ માટે રહેશે, કામકાજમાં મન ન લાગે એવું પણ બને. આવા સમયે કદાચ નોકરિયાત વર્ગને ખર્ચ કરવાની ઈચ્છા થાય તો થોડો ઓછો કરજો, કારણ કે વધી જશે તો પાછો મહિનો ટૂંકો નહીં થાય. ઘરમાં અશાંતિનું વાતાવરણ પણ નીકળે એવા યોગ બની રહ્યા છે આજના દિવસ માટે. કુંભ રાશિ એટલે ગ અને સ અક્ષરવાળા જાતકો માટે સુવિધાના સાધનોમાં તો વૃદ્ધિ થશે જ, આર્થિક બાબતોમાં પણ નવી તકો મળશે, દરેક પ્રકારના કામકાજમાં સારી સફળતા મળે. ધંધાકીય બાબતમાં જેટલું ધ્યાન રાખશો એટલું જ સારું કાર્ય તમે કરી શકશો. નજીકના ભવિષ્યમાં સારા અને મોટા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. કુંભ રાશિ પછી આવશે મીન રાશિ. દ ચ જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે સુવિધાના સાધનોમાં તો વૃદ્ધિ થાય, શારીરિક કષ્ટ આજના દિવસ માટે થોડું અનુભવાય તેવા યોગ છે. ધન સંબંધની ચિંતા રહેશે, ભાગીદારીવાળા કામકાજ કરતા હોય થોડું સાચવીને કામકાજ કરજો. કામકાજના પ્રમાણમાં કદાચ આજના દિવસ માટે ઓછું ફળ મળે તેવી શક્યતાઓ છે. તુલા રાશિવાળાને આજે જો દાન દેવાની ઈચ્છા થાય તો ચોખાનું દેજો, વૃશ્ચિક રાશિવાળાને દાન દેવાની ઈચ્છા થાય તો ઘઉંનું દેજો, ગોળનું દેજો. ધન રાશિવાળાને જો દાન દેવાની ઈચ્છા થાય તો કોઈપણ પીળી વસ્તુનું વસ્ત્ર દાન કરજો. મકર રાશિવાળાને કુંભ રાશિવાળાને દેવા દાન દેવાની ઈચ્છા થાય તો અડદનું દાન કરજો, અને મીન રાશિવાળાને જો દાન દેવાની ઈચ્છા થાય તો ચણાની દાળનું દાન તમારા માટે જે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. ચોક્કસ. મહેન્દ્રભાઈ, આપ વીટીવીના સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોને તેમની મૂંઝવણના પ્રશ્નો અને સાથે જ નિરાકરણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આ સિવાય પણ દર્શક મિત્રો, જો આપને કોઈ મૂંઝવણ હોય તો આપ અમને પત્ર લખી શકો છો અને પત્ર દ્વારા જાણ કરી શકો છો. પત્ર માટે આપ અમારું સરનામું નોંધી લેશો જે ટીવી સ્ક્રીન પર આવી રહ્યું છે, ત્યાં સુધી મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ.